નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 3.1 આપણે પૂરું કર્યું અને હવે આપણે સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરતા પહેલા જે આપણે આગળ બે શબ્દ બાકી રાખ્યા હતા કે એની માહિતી આપણે પછી મેળવશું, તો પહેલા આના વિશે આપણે શીખી લઈએ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણ શબ્દો આપણે શીખવાના હતા. એમાંનો એક શબ્દ પેલો મધ્યક. મધ્યક એટલે સરાસરી, કે જે આપણે એના 3.1 ના દાખલા બધા સરાસરીના ગણ્યા. હવે આપણે વાત કરવાની છે મધ્યસ્થ અને બહુલક. તો સિમ્પલ છે કે મધ્યસ્થ એટલે શું? તો આપેલ માહિતીને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર મધ્યમાં રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે. કે જેમ આપણે મધ્યકમાં સરવાળા કરવા પડતા તો એવા આપણે આમાં સરવાળા કરવા પડતા નથી, પણ શું કહે છે કે જે માહિતી આપેલી હોય એનો બરાબર મધ્યમાં રહેલો જે કોઈ પ્રાપ્તાંક હોય એ માહિતીનો મધ્યસ્થ છે. પણ એક વસ્તુ ખાસ જોવાની કે અત્યારે જે માહિતી આપેલી હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાની ફરજિયાત જરૂર પડશે, પછી જ આપણે નક્કી કરવાનું કે બરોબર મધ્યમાં રહેલો પ્રાપ્તાંક કયો છે. જો આપણને માહિતી આપેલી હોય અને સીધું આપણે ગણી લઈએ કે બરોબર મધ્યમાં રહેલો પ્રાપ્તાંક આ છે, તો આપણો મધ્યસ્થ ખોટો પડે. મધ્યસ્થ ગોતવો હોય ત્યારે ફરજિયાત આપણે ચડતા ક્રમમાં માહિતીને ગોઠવવી પડે, પછી જ આપણને મધ્યસ્થ મળે. એક આપણે ઉદાહરણ લઈ, દાખલા તરીકે 3, 4, 2, 5 અને 6 એક માહિતી મેં અહીંયા લખી. હવે એનો મધ્યસ્થ કયો? મધ્યસ્થ એટલે આપણે એવી વ્યાખ્યા મગજમાં બેસી ગઈ કે બરોબર મધ્યમાં હોય એ માહિતીનો મધ્યસ્થ થયો. બે અંક આલી બાજુ, બે અંક આલી બાજુ અને એક આલી બાજુ છે, તો આ માહિતીનો મધ્યસ્થ થાય ન થાય કેમ? પણ પહેલા આપણે શબ્દ વાપર્યો હતો કે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે, તો ચડતો ક્રમ શું થાય? 2, 3, 4, 5 અને 6. તો હવે માહિતીનો મધ્યસ્થ મળે કે બે સંખ્યા આલી બાજુ, બે સંખ્યા આલી બાજુ, તો બરોબર મધ્યમાં કઈ સંખ્યા? 4. તો આ માહિતીનો મધ્યસ્થ છે. પણ અત્યારે આપણે 1, 2, 3, 4 અને 5 એકી સંખ્યા હતી એટલા માટે આપણે બરોબર મધ્યમાં શોધી શક્યા. પણ એક પ્રશ્ન આમાં એ થાય છે કે જો માહિતી એકી સંખ્યામાં હોય તો આપણને મધ્યસ્થ તરત મળી જાય છે, પણ માહિતી બેકી સંખ્યામાં હોય તો, દાખલા તરીકે 2, 3, 4, 5 અને 6 આટલી તો હતી, પણ હજી એક માહિતી 7 હોય તો શું કરવાનું? તો હજી એક આમાં જોવો તો આલી બાજુ 3 સંખ્યા, આલી બાજુ 3 સંખ્યા, તો વચ્ચે એકી સંખ્યા મળતી નથી. તો એનો મતલબ એવો થાય કે મધ્યસ્થ બેકી સંખ્યાનો ન મળે? ના, એવો થતો નથી. તો એના માટે આપણે અત્યારે અહીંયા બે સિચ્યુએશન થાય છે, જો માહિતી એકી સંખ્યામાં હોય તો શું કરવાનું અને જો માહિતી બેકી સંખ્યામાં હોય તો શું કરવાનું. તો મધ્યસ્થમાં આપણે પહેલા જોઈ કે જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકો એકી સંખ્યામાં હોય ત્યારે શું કરવું. ખાસ આપણે યાદ રાખશું કે જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકો, અત્યારે જે આપણે આ નંબર લખેલા છે એ પ્રાપ્તાંક છે, કે 1, 2, 3, 4, 5 પ્રાપ્તાંક અને 6ઠો પ્રાપ્તાંક. તો જો માહિતીમાં પ્રાપ્તાંકો એકી સંખ્યામાં હોય ત્યારે શું કરવાનું? તો ત્યારે તેનું સૂત્ર મધ્યસ્થનું n+1/2 મૂળ અવલોકન, જ્યાં એન શું છે? પ્રાપ્તાંકોની સંખ્યા. ફરીથી n+1/2 મૂળ અવલોકન. ચાલો અહીંયા આપણે એકી સંખ્યા હતી, આપણે એકી સંખ્યા કીધી હતી એટલે આ એકી સંખ્યા વાળું ઉદાહરણ છે. આમાં આપણે સૂત્ર મૂકો n+1/2 મૂળ અવલોકન. આપણને એન એટલે શું કીધું? તો એન એટલે પ્રાપ્તાંકોની સંખ્યા. તો પ્રાપ્તાંકોની સંખ્યા કેટલી? 1, 2, 3, 4 અને 5 પ્રાપ્તાંકોની સંખ્યા થઈ. તો એનની જગ્યાએ કેટલા મૂકવાના? 5. 5 + 1 એટલે 6/2 મૂળ અવલોકન
અવલોકન કયું થયું ચર્ચા ક્રમ માંથી ગોતો, પેલું, બીજું અને ત્રીજું. આપણે આગળ પણ આ જ રીતે મધ્યસ્થ ગોતો હતો, પણ ડાયરેક્ટ આવી રીતે હવે ગોતશું નહીં. હવે આપણે સૂત્ર મૂકીને દાખલો ગણશું. જો એકી સંખ્યા હોય તો આ સૂત્ર મૂકવાનું, એન પ્લસ વન બાય ટુ નું અવલોકન, અને જો બેકી સંખ્યા હોય તો શું કરવાનું આગળ. જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકોની સંખ્યા બેકી હોય ત્યારે શું કરવાનું, જ્યારે માહિતીમાં પ્રાપ્તાંકોની સંખ્યા બેકી હોય તો અત્યારે આપણે કીધું હતું જો બેકી સંખ્યા હોય તો ત્રણ આલી બાજુ અને ત્રણ આલી બાજુ વચ્ચે એક પણ અંક વધતો નથી તો શું કરવાનું, તો મધ્યસ્થ બરાબર. ત્યારે તેનું સૂત્ર થાય છે આવો કે n બાય ટુ નું અવલોકન વધતા n બાય ટુ પ્લસ વન નું અવલોકન છેદમાં બે. ચલો આ જ દાખલો ગણી. પેલું છે n બાય ટુ નું અવલોકન, n એટલે કેટલા, તો n એટલે પ્રાપ્તાંકોની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો છ ના છેદમાં બે મૂ અવલોકન વધતા n બાય ટુ નું અવલોકન વધતા n બાય ટુ પ્લસ વન નું અવલોકન એટલે શું થાય, છ ના છેદમાં બે પ્લસ વન નું અવલોકન અને છેદમાં બે. ખાસ ધ્યાન રાખવું આ બે આના છેદમાં છે અને આખાના છેદમાં બે. તો હવે આનો છેદ ઉડાડો એટલે બે તરીને છ એટલે અહીંયા કેટલામું અવલોકન થાય, ત્રીજું અવલોકન અથવા ત્રણમું અવલોકન વધતા છ ના છેદમાં બે એટલે કેટલા થાય ત્રણ અને એમાં એક ઉમેરી એટલે ચારમું અવલોકન છેદમાં બે. હવે અહીંયા પેલા ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે એટલે આપણે સીધું જોવાનું કે ત્રીજું અવલોકન કેવું થયું, તો એક બે ને ત્રણ એટલે થયું ચાર, વધતા ચારનું અવલોકન કેવું થયું પાંચ છેદમાં બે બરાબર, પાંચ ને ચાર નવ ના છેદમાં બે. આ આપણો મધ્યસ્થ મધ્યસ્થનો જવાબ આવે. અત્યારે આપણે બે દાખલા ગણ્યા, જો એકી પ્રાપ્તાંકોની સંખ્યા એકી હોય તો આ સૂત્ર મૂકવાનું એન પ્લસ વન બાય ટુ નું અવલોકન, અને જો પ્રાપ્તાંકોની સંખ્યા બેકી હોય તો આ સૂત્ર મૂકવાનું કે એન બાય ટુ નું અવલોકન વત્તા એન બાય ટુ પ્લસ વન નું અવલોકન છેદમાં બે. આપણે દાખલાની થોડાક આના આ થિયરીના થોડાક દાખલા ગણશું એટલે આપણને આ સૂત્ર બધા મોઢે યાદ રહી જશે. અહીંયા આપણો મધ્યસ્થ પૂરો થાય. હવે હજી એક શબ્દ એક રહી ગયો કે બહુલક એટલે શું, તો બહુલક એટલે સામાન્ય, આ બંને કરતા સહેલો. બહુલક એટલે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતો પ્રાપ્તાંક એ માહિતીનો બહુલક છે. હું એક ચલો એક ઉદાહરણ હું અહીંયા લખું, દાખલા તરીકે એક માહિતી લખું છું, એક માહિતી બે ત્રણ ચાર બે ચાર છ બે આઠ નવ બે સાત આટલી માહિતી છે. તો આ માહિતીમાંથી તમે ગણો પુનરાવર્તન થતો અંક સૌથી વધુ કયો, તો પેલા બે જોવો તો એક બે ત્રણ ચાર વખત બે આવે છે, પછી બીજા કોઈ રિપીટ થાય છે હા બે તો ચાર, ચાર બે વખત આવે છે. તો સૌથી વધુ રિપીટ થતો પુનરાવર્તન થતો પ્રાપ્તાંક કયો, બે. તો આ માહિતીનો બહુલક થશે બે. આમાં કોઈ દાખલો ગણવાનો નથી, આપણે માહિતી ઉપરથી ને જવાબ આપી દેવાનો કે આ માહિતીનો બહુલક જે થતો હોય તે. ચલો અહીંયા આપણો મધ્યસ્થ અને બહુલક પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરી કે એમાં મધ્યસ્થ અને બહુલકના દાખલા ગણશું એટલે આપણને આ જે મધ્યસ્થના સૂત્રો છે એમાં ખબર પડી ગઈ. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.2 ની શરૂઆત કરી એમાં દાખલા નંબર 1. ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના માર્ક્સ નીચે દર્શાવેલ છે. આપણને માહિતી આપેલી છે 15 વિદ્યાર્થીઓના માર્ક્સ,
આ માહિતીના બહુલક અને મધ્યક શોધો. અને આ બંને સમાન છે એ આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે. તો આપણે શરૂઆત કરી મધ્યસ્થથી. તો મધ્યસ્થ શોધવું હોય તો પહેલા સૌ પ્રથમ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી, આપણો પહેલો મુદ્દો છે, પહેલો નિયમ. તો ચડતા ક્રમમાં પહેલા ગોઠવી નાખી. ચાલો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી નાની 5, પછી 9, પછી 10, ચાલો 10, પછી 12, પછી 15, પછી 16, પછી 19, પછી 20. પણ એકવાર, બે વાર, ત્રણ અને ચાર વાર 20. 1, 2, 3, 4. ચાલો 20 પછી 23 પછી 24 એક વખત, 24 પછી 25 એક વખત, બે વખત. ચાલો હવે આપણે જે કિંમત હતી, જે માર્ક્સ આપેલા હતા એ ગણી લે. 15 માર્ક્સ આપેલા છે એટલે 15 થવા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો આપણું પહેલું કામ પૂરું થઈ ગયું, ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે આના આધારે આપણે માહિતી લખવાની. તો મધ્યસ્થ નું પેલા સૂત્ર લખી કે મધ્યસ્થ બરાબર. હવે મધ્યસ્થ ના બે સૂત્ર છે. તો પેલા શું જોવું પડે કે આપેલ માહિતી એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે. તો અત્યારે માહિતીની સંખ્યા છે 15 વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે એકી સંખ્યામાં છે. જો એકી સંખ્યામાં હોય તો n+1/2 મૂ અવલોકન, અને બેકી સંખ્યામાં હોય તો આપણે હમણાં જ આગળ સૂત્ર આપણે જોયું. તો n/2 નું અવલોકન પ્લસ n/2+1 નું અવલોકન અને બધાના છેદમાં 2. ચાલો અત્યારે એકી સંખ્યામાં છે એટલે આ સૂત્ર લેશે. હવે જ્યાં n બરાબર શું, તો માહિતીમાં આપેલ માહિતીના પ્રાપ્તાંકોની સંખ્યા. તો કેટલી સંખ્યા છે ટોટલ? 15. તો 15 + 1/2 મૂ અવલોકન. 15 ને 1 16, તો 16 ના 2 મૂ અવલોકન. 16 ના 2 એટલે છેદ ઉડાડી એટલે કેટલા થાય? 2 8 16 એટલે 8 નું અવલોકન. 8 નું અવલોકન આપણો મધ્યસ્થ થશે. તો અહીંથી ગણી લે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 નું અવલોકન શું છે? 20. તો માહિતીનો મધ્યસ્થ આપણને મળે, મધ્યસ્થ બરાબર 20. આપણને શું આપેલું છે? ગુણ. એટલે ગુણ એકમ રાખશું, મધ્યસ્થ આપણને મળ્યો 20 ગુણ. હજી આપણે શું જોવાનું? બહુલક જોવાનો છે. ચાલો બહુલક ગોતો. તો બહુલક બરાબર શું, આપણે આગળ વ્યાખ્યા જોઈ હતી કે આપેલ માહિતીમાં સૌથી વધુ પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક એ આપણો બહુલક થાય. તો આમાં સૌથી વધુ પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક થયો તો 20 છે, કે 1, 2, 3 અને 4 વખત પુનરાવર્તન થાય છે. તેથી આપણે લખી આપેલ માહિતીમાં 20 સૌથી વધુ પુનરાવર્તિત પુનરાવર્તન થાય છે માટે, તેથી બહુલક બરાબર 20 ગુણ. આ આપણે બહુલક મેળવ્યો.
હજી એક પ્રશ્ન પૂછ્યો, કયો? કે આ બંને સમાન છે, મધ્યસ્થ અને બહુલક. મધ્યસ્થ અને બહુલક બંને સમાન છે, તો હા, મધ્યસ્થ 20 ગુણ અને બહુલક પણ 20 ગુણ. તેથી ત્રીજા પ્રશ્નનો જવાબ આપી કે હા, બંને સમાન છે. અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. હવે બીજો દાખલા નંબર જોઈ. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે. આપણને માહિતી આપેલી છે, ક્રિકેટમાં મેચમાં 11 ખેલાડીએ બનાવેલા રન, એટલે 11 સંખ્યા થશે 11. આ માહિતીના મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો. આપણે મધ્યક શોધવાનો, મધ્યક એટલે સરાસરી, કે જે આપણે 3.1 માં અત્યાર સુધી જે દાખલા ગણ્યા એ બધા. ત્યારબાદ મધ્યસ્થ અને બહુલક. તો શરૂઆત કરી મધ્યક થી. તો પેલા આપણે મધ્યસ્થ શોધવો છે, એટલે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે, એટલે શરૂઆત ત્યાં ચડતા ક્રમમાં જ ગોઠવી, ચડતા ક્રમ. તો સૌથી નાનામાં નાની કિંમત હોય પેલા લખી, એટલે આવશે 6, ત્યારબાદ 8, પછી 10, પછી 10 બે વખત છે એટલે 2 વખત 10, ચાલો પછી 15 1 વખત 2 વખત 3 વખત, તો 3 વખત 15, પછી 50, ત્યારબાદ 80, ત્યારબાદ 100 અને ત્યારબાદ 120. ગણી લેવાના 11 થાય છે, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આ આપણો ચડતો ક્રમ થઈ ગયો. હવે પેલા આપણે મધ્યક થી શોધી. તો મધ્યક બરાબર સૂત્ર આપ્યું હતું કે બધા અવલોકન નો સરવાળો છેદમાં અવલોકન ની સંખ્યા. આપણે સૂત્ર લખશું પણ આપણે બોર્ડમાં જગ્યાના અભાવના કારણે હું સીધો સરવાળો કરું કે 6 8 10 10 15 15 15 3 વખત 15 50 80 100 120, છેદમાં અવલોકનની સંખ્યા. કેટલી અવલોકનની સંખ્યા હતી? તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, તો ભાંગ્યા 11. ચાલો સરવાળો કરો હવે. તો એકમ 9 થી સરવાળો કરી એટલે 5 10 15 23 29. 29 નો 9 વધી પડી 2, 2 ને 2 4, 8 ને 4 12, 17 18 19 20 21 22. 22 નો બગડો વધી પડી 2, ત્રીજા અંકમાં 2 ને 1 3, 3 ને 1 4. ચાલો ત્રીજો અંક બાકી કઈ નથી. 429 ના છેદમાં 11. ભાગાકાર કરી 429 ભાગ્યા 11 નો, તો 11 તરી 33, 11 ચોકા 44 તો વટી જાય, એટલે 11 તરી 33 કેટલા વધે? 9 વધે, ઉપરથી ઉતેરો 9 એટલે 99 થાય, એટલે 11 99 99, એટલે આનો જવાબ આવે મધ્યક નો કેટલો? 39. આ મધ્યક મળ્યો. હજી આપણે શોધવાનું છે શું? મધ્યસ્થ. ચાલો શોધો મધ્યસ્થ બરાબર. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? તો આપણે 11 માહિતી આપેલી છે એટલે એકી સંખ્યા છે. તો એનું સૂત્ર n+1/2 મૂ અવલોકન. તો n+1/2 એટલે n એટલે 11, 11+1 એટલે 12, તો 12 ના છેદમાં 2 મૂ અવલોકન. ને 12 ના છેદમાં 2 એટલે 6ઠું અવલોકન તમે એમ લખશો તો પણ હાલે, અથવા તો 6મું અવલોકન.
ચડતા ક્રમમાંથી જોઈ લેવાનું કે છઠ્ઠું અવલોકન આપણો છઠ્ઠો પ્રાપ્તાંક કયો છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ, કયો? પંદર. તો મધ્યસ્થ બરાબર પંદર. આપણને મધ્યક અને મધ્યસ્થ મળ્યા, હજી એક ગોતવાનું બાકી, બહુલક. તો બહુલક તો સિમ્પલ છે કે બહુલક એટલે શું? તો આપેલ પ્રાપ્તાંક માંથી જે પ્રાપ્તાંક વધારે પુનરાવર્તન પામતો હોય એ આપણો બહુલક થાય. તો જો પંદર ત્રણ વખત પુનરાવર્તન પામે છે અને દસ બે વખત પામે છે, તો આપ આ માહિતીનો બહુલક શું થયો? પંદર. તો આપણે લખશું આપેલ માહિતીમાં પંદર સૌથી વધારે પુનરાવર્તન થાય છે, તેથી અથવા માટે બહુલક બરાબર પંદર. ચાલો અહીંયા આપણો દાખલા નંબર બે પૂરો થાય. ચાલો એના પછી દાખલા નંબર ત્રણ જોઈએ. એક વર્ગના પંદર વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. આપણને આ માહિતી આપેલી છે વિદ્યાર્થીઓનું વજન અને કેટલા વિદ્યાર્થી છે? પંદર. તો આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો, આ આપણો પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એમ છે કે શું એક થી વધુ બહુલક છે? ચાલો આપણે જોઈએ. તો પેલા આપણે મધ્યસ્થ શોધવાનો છે એટલે ચડતા ક્રમમાં લખવા પડશે, માહિતીને ચડતા ક્રમમાં દર્શાવી દઈએ. તો ચડતા ક્રમમાં બરાબર સૌથી નાની કિંમત 32, ત્યાર પછી 35, આપણે ટીક કરતા જઈએ એટલે ખબર પડે. ચાલો 35 એક વખત, બીજી વખત નથી. ચાલો એના પછી 36, એના પછી 37 એક વખત, બીજી વખત નથી. ચાલો 37 પછી 38 એક વખત, બે ત્રણ, એક બે ત્રણ. ચાલો એના પછી 38 પછી 40. ચાલો એના પછી 42. એના પછી 43 એક વખત, બે વખત, ત્રણ વખત, એક બે ત્રણ. ચાલો 43 પછી 45. 45 પછી 47 અને 47 પછી 50. જોઈ લ્યો કેટલી માહિતી થઈ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આપણે ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે આપણે માહિતીનો મધ્યસ્થ શોધી. તો મધ્યસ્થ બરાબર મધ્યસ્થ નો સૂત્ર બે છે આપણી પાસે. તો એકી સંખ્યા વાળું મૂકવું કે બેકી સંખ્યા વાળું? તો અત્યારે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા પંદર છે એટલે એકી સંખ્યામાં માહિતી આપેલી છે. એકી સંખ્યામાં માહિતી આપેલી હોય એટલે એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન. તો એન એન કેટલા? તો પ્રાપ્તાંકોની સંખ્યા. તો પ્રાપ્તાંકોની સંખ્યા અત્યારે છે પંદર. તો પંદર પ્લસ વન બાય ટુ મૂ અવલોકન. પંદર ને એક, સોળ ના છેદમાં બે મૂ અવલોકન. તો સોળ ના છેદમાં બે, સોળ ભાંગ્યા બે કરો એટલે આઠ, આઠમું અવલોકન.
તો આપણે ચડતા ક્રમમાં જોવાનું કે આઠમું અવલોકન કયું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠમું અવલોકન થાય 40. તો આ માહિતી નો મધ્યસ્થ કેટલો મળે, 40. વિદ્યાર્થીઓનું વજન આપેલું છે કિલોગ્રામમાં, એટલે આ મળશે મધ્યસ્થ 40 કિલોગ્રામ. હવે આપણે શોધવાનું છે બહુલક. તો બહુલક એટલે શું, તો આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતો અંક કયો છે, જો એક 38 ત્રણ વખત પુનરાવર્તન થાય, બીજું 43 ત્રણ વખત પુનરાવર્તન થાય. તો બે ત્રણ વખત પુનરાવર્તન થાય એનો મતલબ કે 38 પણ બહુલકમાં જવાબ આવશે અને 43 પણ આવશે. તો બહુલક બરાબર આપેલ માહિતીમાં આડત્રીસ અને બીજું કેવું હતું 43 સૌથી વધારે પુનરાવર્તન થાય છે, તેથી બહુલક શું મળે, 38 કિલોગ્રામ મળે અને 43 કિલોગ્રામ મળે બંને. આ આપણો બીજો કે શું એક થી વધુ બહુલક છે, તો હા આપણને આ માહિતીમાં એક થી વધારે બહુલક જોવા મળે છે, તેથી ત્રીજા પ્રશ્નનો જવાબ આપી કે હા.